ભરૂચમાં પંજાબમાં બનેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રોકવાની ઘટના. જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘ આયુષ્ય માટે મહામૃત્યુંજય જાપ અને પૂજા અર્ચના કરવામાં આવી હતી. પીએમ મોદી ભટિંડા પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસેનીવાલા સ્થિત રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. ખરાબ હવામાનના કારણે પીએમ મોદીએ 20 મિનિટ સુધી રાહ જોઈ અને જ્યારે હવામાનમાં કોઈ ફેરફાર ન થયો તો તેમણે રોડ માર્ગે સ્મારક જવાનો નિર્ણય કર્યો. તે દરમિયાન પીએમ મોદીના કાફલાને કેટલાક પ્રદર્શનકારીઓએ રોકી દેવાની ઘટના સામે આવી હતી, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં રોષની લાગણી પ્રસરી હતી. આ નિંદનીય ઘટનાને લઈ ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાનો વિરોધ અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના કાફલા ઉપર હુમલાનું ષડયંત્રને નિંદય ગણાવી ઇલોરા પાર્ક સોમનાથ મહાદેવ મંદિરે મહામૃત્યુંજય જાપ કરી દીર્ઘાયુષ્યની અર્ચના અને પ્રાર્થનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બોલાવ સોમનાથ મહાદેવ ખાતે એક મહામૃત્યુંજય યજ્ઞ અને જાપનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલની પંજાબની નરેન્દ્ર મોદી સાહેબ જોડેની ઘટના ઘટી છે અને તે હેમખેમ એરપોર્ટ પરત આવ્યા અને ત્યારબાદ તેઓ દિલ્હી મુકામે પરત આવ્યા છે. એ માટેના કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા આક્રોશ સાથે આજે આ વેદના વ્યક્ત કરી છે અને જે કોંગ્રેસે જે કૃત્ય કર્યું છે એને ખેદ વ્યક્ત કર્યો છે. અને આ યજ્ઞનું મુખ્ય આયોજન એટલા માટે કરવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદી સતાયુ થાય, એમને દીર્ઘાયુ બક્ષે, એમનું આરોગ્ય સારું રહે, એ પ્રકારની ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓની લાગણી હતી. ને એક લાગણી આજે બોલાવ ખાતે મહાદેવ મનના મંદિરે મોટા પ્રમાણની અંદર આજે કાર્યકર્તાઓ ભેગા થયા અને આજે યજ્ઞનું આયોજન કર્યું છે. તમામ કાર્યકર્તાનો આભાર વ્યક્ત કરું છું.